નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં સ્વાધ્યાય 1.3 ના બાકી રહેલા પ્રશ્નો જોઈશું. હવે આપણે સ્વાધ્યાય 1.3 નો 8મા નંબરનો દાખલો આવેલો હતો. હવે આપણે 8મા નંબરનો જે દાખલો છે તેમાં સિમેન્ટની એક કંપની છે. હવે એ કંપની બે પ્રકારના સિમેન્ટની ગુણ વેચે છે, એટલે કે બે પ્રકારની સિમેન્ટ બનાવે છે, એક સફેદ સિમેન્ટ અને એક રાખોડી સિમેન્ટ. હવે આ કંપની જો સફેદ સિમેન્ટની એક ગુણ વેચે તો તેને 8 રૂપિયા નફો મળે છે, અને જો એ રાખોડી સિમેન્ટની એક ગુણ વેચે તો તે ગુણ વેચતા તેને 5 રૂપિયાની ખોટ જાય છે. એનો મતલબ એ કે રાખોડી સફેદ સિમેન્ટ વેચતા નફો થાય છે અને રાખોડી સિમેન્ટ વેચતા ખોટ જાય છે. હવે પહેલા નંબરનો જે પ્રશ્ન છે તેમાં કંપની એક મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટની વેચે છે અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચે છે, તો એ જે સિમેન્ટની કંપની છે તેને કેટલો નફો થશે અથવા તો ખોટ જશે, તો કેટલો નફો કે ખોટ જાય તે આપણે શોધવાનું છે. એટલે અહીં આપણે જોઈએ તો સફેદ સિમેન્ટની 3000 ગુણ વેચે છે. સફેદ સિમેન્ટની ગુણ બરાબર 3000 અને રાખોડી સિમેન્ટની જે ગુણ છે તે 5000 છે, એટલે રાખોડી સિમેન્ટની ગુણ બરાબર 5000. હવે આપણને દાખલામાં આપ્યું છે કે જો સફેદ સિમેન્ટ વેચે તો એક ગુણ વેચતા તેને 8 રૂપિયા નફો મળે છે. હવે કંપની એક મહિનામાં સફેદ સિમેન્ટની ગુણ 3000 વેચે છે, એટલે કે 3000 ગુણ વેચતા આપણને કેટલા રૂપિયા નફો થશે તે જોઈએ. તો આપણને ખબર છે કે સફેદ સિમેન્ટ વેચતા નફો થાય છે, એટલે સફેદ સિમેન્ટ વેચતા મળેલો નફો બરાબર આપણને ખબર છે કે 1 ગુણ વેચતા 8 રૂપિયા નફો થાય છે, માટે એવી 3000 ગુણ વેચે છે, એટલે કે 3000 ગુણ્યા 8. હવે 8 2 24 અને 3000 ના જે શૂન્ય છે એ આપણે 24 પર મૂકીશું. તેથી આપણે જોઈએ તો સફેદ સિમેન્ટ વેચતા કંપનીને 24000 રૂપિયા નફો મળે છે. હવે તેવી રીતે એ 5000 રાખોડી સિમેન્ટ વેચે છે અને રાખોડી સિમેન્ટ વેચતા એને 5 રૂપિયાની ખોટ જાય છે, માટે જોઈએ તો રાખોડી સિમેન્ટ વેચતા મળેલો રાખોડી સિમેન્ટ વેચતા ખોટ જાય છે, તેથી રાખોડી સિમેન્ટ વેચતા થયેલી ખોટ બરાબર 5000 ગુણ વેચી હતી રાખોડી સિમેન્ટની, તેથી 5000 ગુણ્યા 1 ગુણ વેચતા આપણને 5 રૂપિયાની ખોટ જાય છે, માટે ગુણ્યા 5 5 5 25, એટલે કે 25000 રૂપિયાની ખોટ જાય છે રાખોડી સિમેન્ટ વેચતા. હવે કંપની એક મહિનામાં જો સફેદ સિમેન્ટ વેચે તો 24000 રૂપિયા નફો થાય છે અને જો રાખોડી સિમેન્ટ 5000 વેચતા તેને 25000 રૂપિયા ખોટ જાય છે, તો અહીં આપણે જોઈએ તો નફો કરતા ખોટ વધારે છે, તેથી કંપનીને આ મહિનામાં નફાની જગ્યાએ શું થશે, ખોટ જશે. હવે એટલે કે ખોટ એ નફા કરતા વધારે છે, તેથી આપણને ખોટ જશે. હવે આપણે નફો થશે કે ખોટ એમ આપણને આપ્યું હતું, તેમાં આપણે શોધી કાઢ્યું કે નફો નથી થતો પરંતુ ખોટ જાય છે. હવે કેટલી ખોટ જાય છે તે આપણે શોધી, તો ખોટ બરાબર આપણને ખબર છે કે 25000 રૂપિયા ખોટ જાય છે અને 24000 રૂપિયા નફો થાય છે, માટે 25000 માંથી 24000 બાદ કરીએ તો 1000 રૂપિયા આપણને
खोट जाए छे। एटले कंपनी ने एक महीना में जो आ रीते 3000 गोट सफेद सीमेंट वेचे अने 5000 गोट राठोड़ी सीमेंट वेचे तो तेने महीना ना अंते 1000 रूपया नी खोट जशे। हवे आवो एक बीजो प्रश्न छे जे आपणे जोईए। બીજા નંબરનો દાખલો છે કે કંપની રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચે છે। રાખોડી સિમેન્ટની કેટલી? 6400 ગુણ વેચે છે। હવે તો તે કંપની સફેદ સિમેન્ટ કેટલી ગુણ વેચે તો તેને નફો કરના જશે અને ખોટ પણ ન જશે। હવે આપણે જોઈએ તો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચે છે। હવે સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચે છે તે અહીં આપેલું નથી, પરંતુ આપણને કહ્યું છે કે જો રાખોડી સિમેન્ટની 6000 ગુણ વેચે તો સફેદ સિમેન્ટની એવી કેટલી ગુણ વેચે તો તેને કંપનીને નફો પણ ન થાય અને ખોટ પણ ન જવી જોઈએ। હવે આપણે જોઈએ કે રાખોડી સિમેન્ટની 6400 ગુણ છે અને આપણને દાખલામાં આપેલું હતું કે રાખોડી સિમેન્ટની 1 ગુણ વેચતા 5 રૂપિયાની ખોટ જાય છે। એથી આપણે જોઈએ તો આ કંપનીને 6400 ગુણ વેચતા કેટલી ખોટ થઈ એ આપણે સૌ પ્રથમ શોધીએ। તો આપણને ખબર છે કે રાખોડી સિમેન્ટ વેચતા થયેલી ખોટ બરાબર રાખોડી સિમેન્ટ 6400 વેચી છે અને 1 ગુણ વેચતા 5 રૂપિયાની ખોટ જાય છે, એટલે 6400 ગુણ્યા 5 એટલે કે આપણે 64 ગુણ્યા 5 કરીએ તો 5 6 20, 6 50 30 ને 2 32 અને આ 64 પરના 2 મિનિટ મૂકતા 32000 રૂપિયાની કંપનીને ખોટ જાય છે। હવે જોઈએ એટલે કે આટલા રૂપિયાની ખોટ જાય છે, એટલે કે કંપની 6400 ગુણ રાખોડી સિમેન્ટની વેચે તો તેને 32000 રૂપિયા ખોટ જાય છે। પણ આપણને કહ્યું છે કે સફેદ સિમેન્ટની પણ એવી કેટલી ગુણ વેચે તો ખોટ પણ ના જવી જોઈએ અને નફો પણ ના થવો જોઈએ, માટે આપણે એનો મતલબ એ થાય કે જો નફો અને ખોટ સરખા હોય, એટલે કે 500 રૂપિયા નફો થયો અને 500 રૂપિયા ખોટ હોય તો આપણે કહી શકીએ કે નફો પણ નથી થતો અને ખોટ પણ નથી થતી। પરંતુ અહીં જોઈએ તો રાખોડી સિમેન્ટ 32000 રૂપિયાની ખોટ ગઈ છે, એનો મતલબ એ કે 32000 રૂપિયા નફો પણ હોવો જોઈએ, એટલે કે 32000 નફો અને 32000 ખોટ હોય તો આપણે કહી શકીએ કે નફો પણ નથી થતો અને ખોટ પણ નથી થતી। એનો મતલબ એ છે કે 32000 રૂપિયાની આપણને ખોટ ગઈ છે, એટલે કે સફેદ સિમેન્ટ વેચતા 32000 રૂપિયા નફો થવો જોઈએ। હવે રાખોડી સિમેન્ટ પણ 32000 રૂપિયા અને સફેદ સિમેન્ટ વેચતા પણ 32000 રૂપિયા મળવા જોઈએ તો આપણને નફો અને ખોટ થતું નથી। હવે આપણે જોઈએ તો સફેદ સિમેન્ટના આપણે 32000 રૂપિયામાં વેચવાની છે, હવે કેટલી ગુણ વેચતા આપણને 32000 રૂપિયા મળશે તે શોધવાનું છે। તો આપણને સિમેન્ટ સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચી તેનો ખ્યાલ આવશે, એટલે કે સફેદ સિમેન્ટની ગુણ બરાબર 32000 ગુણ છે અને 1 ગુણ વેચતા આપણને 8 રૂપિયાનો નફો થાય છે, એટલે કે ભાગ્યા 8। હવે આપણે જોઈએ અહીં ભાગ પાડતા 4 8 32 થાય છે, તેથી અહીં આપણે
चार अने आठ एटले के चार अठा बत्रीस तेथी अंश में चार वधे छे एटले के चार हजार गुण सफेद सीमेंट नी वेची थशे એટલે કે આપણે 32000 ને આખો 28000 એવું આપે તો આપણને 4000 મળે છે એનો મતલબ એ કે 4000 ગુણ વેચે તો આપણને 32000 રૂપિયા મળે છે એટલે કે આપણને ખબર છે કે 8 રૂપિયા નફો થાય છે એટલે કે 8 6 32 એટલે કે 32000 રૂપિયાની આપણને નફો પણ થાય છે એટલે કે 6400 ગુણ રાખોડી સિમેન્ટ અને 4000 ગુણ જો આપણે સફેદ સિમેન્ટની વેચે તો આપણને નફો પણ નથી થતો અને ખોટ પણ નથી જતી હવે આપણે આગળ સ્વાધ્યાયનો બાકી રહેલો પ્રશ્ન નંબર 9 જોઈએ હવે પ્રશ્ન નંબર 9 માં ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી સાચું વિધાન બનાવો અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારના ગુણાકારની કેટલી ખાલી જગ્યા આપવામાં આવી છે હવે એ ખાલી જગ્યા આપણે વિધાન સાચું બને એ રીતે આપણે પૂરવાની છે હવે આપણે અગાઉ ગુણાકારના નિયમો તો શીખી ગયા છે એટલે કે આપણે અગાઉ ગુણાકારના નિયમોમાં શીખ્યા હતા કે જો બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવો હોય તો આપણને પરિણામ હંમેશા ધન પૂર્ણાંક મળે છે તેમજ જો બે સંખ્યાઓમાંથી એક સંખ્યા ઋણ સંખ્યા હોય તો આપણને પરિણામ ઋણ સંખ્યા જ મળે છે હવે તેમજ આપણે અગાઉ જોયું હતું કે જો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો આપણને પરિણામ શૂન્ય જ મળે છે આ બધા આપણે ગુણાકારના જે નિયમો છે તેના આધારે આપણે જોઈએ તો અહીં પહેલું વિધાન છે એટલે કે પહેલા નંબરની જે ખાલી જગ્યા છે તેમાં આપણને સત્તાવીસ ને ઋણ મૂકવાના છે કે ધન મૂકવાના છે કારણ કે અહીં આપણે જોઈએ તો ત્રણ અને નવ બંને ઋણ પૂર્ણાંક છે તેથી આપણે જોઈએ તો ઋણ ત્રણ ગુણ્યા ઋણ નવ એટલે કે નવ ડાયરી સત્તાવીસ થાય છે અહીં સત્તાવીસ ને ઋણ નું ચિહ્ન લાગશે નહીં કારણ કે અહીં બે ઋણ પૂર્ણાંકો નો ગુણાકાર કરતા આપણને પરિણામ હંમેશા ધન પૂર્ણાંક મળે છે તેથી આપણે અહીંયા તેનું સાચું વિધાન જોઈએ તો આપણે લખી શકીએ કે બે ઋણ પૂર્ણાંકો નો ગુણાકાર કરતા આપણને ધન પૂર્ણાંક મળે છે આ એનું વિધાન છે કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો આપણને હંમેશા ધન પૂર્ણાંક મળે છે તેવી રીતે આપણે જોઈએ તો 5 × √7 હવે 5 અને √7 નો ગુણાકાર કરતા આપણને 5 × 7 = 35 મળે છે હવે અહીં આપણે જોઈએ તો 5 એ ધન પૂર્ણાંક છે અને 7 એ ઋણ પૂર્ણાંક છે તેથી અહીં એક ઋણ પૂર્ણાંક હોવાથી પરિણામ √35 થશે હવે આનું આપણે જો સાચું વિધાન લખવું હોય તો આપણે લખી શકીએ કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક નો ગુણાકાર કરતા હંમેશા ઋણ પૂર્ણાંક મળે છે એટલે કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક હોય તો પરિણામ આપણને હંમેશા ઋણ પૂર્ણાંક મળે છે હવે ત્રીજા નંબરની ખાલી જગ્યા જોઈએ તો ખાલી જગ્યા ગુણ્યા ઋણાંક બરાબર √56 હવે અહીં આપણને આન્સર આપી ગયેલો છે આપણે બરાબરની આ બાજુ ઋણ 8 એવી રીતે કઈ સંખ્યા ગુણીએ તો આપણને √56 મળે હવે આપણે આઠ ગુણ્યા ગણ્યામાં 56 ક્યારે આવશે તે તો તમને ખબર છે એટલે કે 8 ને 7 વડે ગુણીએ તો 56 થાય છે એટલે કે 8 = 56
તેથી અહીં આપણે ખાલી જગ્યામાં 7 મૂકીશું પરંતુ માત્ર 7 મૂકે એટલે ખાલી જગ્યા બની જતી નથી આપણે ચિહ્નને પણ ધ્યાનમાં લેવું જોઈએ અહીં આપણે જોઈએ તો પરિણામ આપણને ઋણ આપેલું છે અને આપણે જે આંક આપેલા છે તે પણ સંખ્યા ઋણ છે અને આપણને ખબર છે કે જે બે માંથી જો એક સંખ્યા ઋણ હોય તો જ પરિણામ આપણને ઋણ સંખ્યા મળે છે તેથી આઠને ઋણ નું ચિહ્ન હોવાથી આપણે 7 ને ધન પૂર્ણાંક લખીશું કારણ કે 7 ઘા 56 થાય છે તેથી અહીં એક નો પૂર્ણાંક હોવાથી આપણને પરિણામ ઋણ મળેલું છે આ પછી પણ આપણે સાચું વિધાન લખવું હોય તો આપણે લખી શકીએ કે એક ધન પૂર્ણાંક એક ધન અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરતા આપણને હંમેશા ઋણ પૂર્ણાંક જ મળે છે આ વિધાનના આધારે આપણે ખાલી જગ્યા પૂરી શકીએ હવે આપણે જોઈએ તો આપણી છેલ્લી ખાલી જગ્યા છે તેમાં ખાલી જગ્યા ગુણ્યા ઋણ 12 બરાબર 132 હવે એવી તે કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર કરતા જેનો 12 સાથે ગુણાકાર કરતા આપણને 132 મળે છે આપણે જોઈએ તો આપણે વિચારીએ કે 12 ગુણા કર્યા માટે 132 આવતા નથી એટલે કે 12 ગુણ્યા 120 થાય છે હવે 12 ગુણ્યા 11 કરીએ તો આપણને 132 મળે છે અથવા તો જો તમને 132 એટલે કે 12 સાથે એવી કઈ સંખ્યા ગુણીએ તો આપણને 132 મળે તે ખબર ન હોય તો તમારે 132 ભાગ્યા 12 પણ કરી શકે એટલે કે 12 એકુ 12 ત્રણ માંથી બે જતા એક મળે છે 2 12 એકુ 12 તેથી આપણે જોઈએ તો 11 ગુણ્યા 12 કરતા આપણને પરિણામ 132 મળે છે માટે અહીં ખાલી જગ્યામાં 11 આવશે હવે જોઈએ તો અહીં આપણને જે પરિણામ આપેલું છે તે ધન પૂર્ણાંક છે હવે ધન પૂર્ણાંક ક્યારે મળે કે જો બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો આપણને ધન પૂર્ણાંક મળે છે જો આપણે માત્ર 11 લખીએ તો 11 ગુણ્યા 12 કરતા આપણને 132 તો મળે છે પરંતુ એક સંખ્યા ઋણ હોવાથી પરિણામ ઋણ મળે છે પરંતુ 132 તો આપણને આપેલા જ હતા તેથી જો આપણે ધન 132 લાવવા હોય તો 11 ને પણ ઋણનું ચિહ્ન આપવું પડે એટલે ઋણ 11 ગુણ્યા ઋણ 12 કરીએ તો આપણને 132 મળે છે તમને 12 નો 11 વડે મોઢે ગુણાકાર તો ખબર છે એટલે કે અહીં જો 12 છે એટલે કે 12 ગુણ્યા 11 કરવું હોય તો 2 અને 1 નો સરવાળો 3 એટલે કે 132 મળે છે એટલે કે કોઈ પણ સંખ્યાને એટલે કે 2 અંકી સંખ્યાને જો આપણે 11 વડે ગુણાકાર મોઢે કરવો હોય તો આપણે સહેલાઈથી કરી શકીએ દાખલા તરીકે આપણે જોઈએ તો 27 ગુણ્યા 11 કરવાનું તો 27 ગુણ્યા 11 કરતા આપણને 7 અને 2 નો સરવાળો 7 ને 2 9 તેને વચ્ચે લખો એટલે કે 297 તેથી આપણે કોઈ પણ બે અંકી સંખ્યાનો 11 વડે ગુણાકાર મોઢે પણ કરી શકીએ અહીં આપણે સાચું છે કે ખોટું જોવું હોય તો 27 ગુણ્યા 11 એકમનો 3 7 એકુ 7 2 એકુ 2 અહીં પણ 7 એકુ 7 2 એકુ 2 7 9 અને 2 પરંતુ જો બે અંકી સંખ્યા હોય અને 11 વડે ગુણાકાર કરવો હોય તો આપણે આ રીતના આધારે મોઢે કરી શકીએ હવે આ વિધાનના આધારે પણ આપણે જોઈએ તો આપણું ચોથા નંબરનું સાચું વિધાન શું થશે કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરતા આપણને ધન પૂર્ણાંક જ મળે છે એટલે કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરતા હંમેશા ધન પૂર્ણાંક જ મળે છે આમ આપણે ગુણાકારના જે વિધાનો છે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરી શકીએ હવે આ પ્રશ્ન નંબર 9 જે
હટો તે સ્વાધ્યાય 1.3 નો છેલ્લો પ્રશ્ન હટો અહીં સ્વાધ્યાય 1.3 આપણું પૂરું થાય છે હવે આ જે સ્વાધ્યાય 1.3 છે તેના જે આજે આપણે દાખલા જોયા તે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે જે હું તમને પીડીએફ દ્વારા મોકલીશ તેમજ થોડું હોમવર્ક પણ પીડીએફ દ્વારા આપવામાં આવશે જે તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે હવે આપણે આગળના વિડીયોમાં ભાગ અહીં ગુણાકારના જે નિયમો અને દાખલા પૂરા થાય છે હવે આપણે આગળના વિડીયોમાં ભાગ અને લગતા કેટલાક દાખલાઓ છે તે આપણે જોઈશું।